જૂનાગઢના માંગરોલ તાલુકાના લુએજ મુકામે જૂનાગઢ કલેક્ટર તેમજ સરકારી તંત્રનો રાત્રિ લોક દરબાર યોજાયો હતો. માંગરોલ તાલુકાના લુએજ ગામે સરકારી તંત્ર દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં લુએજ ગ્રામવાસીઓ તેમજ ખેડૂતો અને આજુબાજુના ગામના લોકો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને તેમજ ગામ લોકોના પ્રશ્નોના નિરાકરણ તેમજ સલાહ સૂચનો અપાયા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં કલેક્ટર જૂનાગઢ ટીડીઓ જૂનાગઢ તેમજ મામલતદાર ટીડીઓ ફોરેસ્ટ વિભાગ પીજીવીસીએલ વિભાગ આંગણવાડી વિભાગ તેમજ સરકારી કામકાજના તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ લોકોના કામો સરળતાથી થાય તેથી સમાજપૂર્વક માહિતી લોકોને અપાઈ હતી. જ્યારે ખેડૂતોને કેનલમાંથી લઈને પાણી, લાઇટ, ખેતરોમાં જંગલી જનાવરોના ત્રાસ તેમજ ખેડૂત લક્ષી તમામ ફરિયાદો સાંભળી કલેક્ટર દ્વારા જે તે અધિકારીઓને તાત્કાલિક કામ કરવા તેનું માર્ગદર્શન અપાયું હતું. તો બીજી તરફ પ્રજાલક્ષી કામો તાત્કાલિક અસરથી કરવાની ખાતરી અપાઈ હતી. જ્યારે ગામડાના ખેડૂત તેમજ અભણ માણસોને આવા કાર્યક્રમ થાય તો જરૂરથી સરકારી કામો કરવા પ્રોત્સાહન મળી રહે તે માટે આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી છે. આજરોજ માંગરોળ તાલુકાના પ્રશ્નો સંબંધે લોએજ મુકામે વિલાબાપાના મંદિરે કલેક્ટરશ્રી તેમની સાથે ડીડીઓશ્રી અને પ્રાંત અધિકારી મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારી તેમજ પીજીવીસીએલ અને ગવર્મેન્ટના મોટાભાગના વિભાગના જવાબદાર અધિકારીઓની ઉપસ્થિતિમાં આજુબાજુના દસેક ગામના લોકો સાથે મળી જે કંઈ પ્રશ્નો હતા તે પ્રશ્નોની રજૂઆત કલેક્ટર સાહેબશ્રીને કરતાં કલેક્ટર સાહેબશ્રીએ સંબંધિત અધિકારીઓને તે વિગતે પૂછા કરતાં દરેક પ્રશ્નને લગતું સોલ્યુશન જે સ્થળ ઉપર થઈ શકે તેવું તે સ્થળ ઉપર અને બાકીની જે મેટર હોય, પોલિસી મેટર હોય અથવા તે અધિકારીના લેવલની જે વાત હોય તે વાત ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર સાહેબશ્રીએ બધા લોકોને સાંભળી અને તે વાત મૂકી અને આજની જે રાત્રિની બેઠક ઉપસ્થિત તમામ લોકોની હાજરીમાં કલેક્ટર સાહેબશ્રીએ બધા લોકોને સંતોષકારક જવાબ આપ્યો છે. ગામે આપણે એક રાત્રિ સભાનું આયોજન કર્યું હતું. આમાં બધા નજીક પાસના જેટલા પણ સરપંચીઓ છે અને ગામવાસીઓ છે બધા સાથે સંપર્ક સંવાદ આપણે કર્યો અને રાજ્ય સરકારની પ્રેરણાથી અને અમારા જે અગ્રસચિવ અધિક મુખ્ય સચિવ છે પંકજ કુમાર સાહેબ એમની પ્રેરણાથી આપણે આ બધા પ્રવાસો કરીએ છીએ અને લોકોની વચ્ચે જઈને એમના શું પ્રશ્નો છે, એમના શું સૂચનો છે અને રાજ્યમાં કુશળ વહીવટ માટે આપણે શું કરી શકાય એની પાસેથી જાણવા માટે હું પ્રયત્ન કર્યો. એમની જે નાની મોટી મુશ્કેલીઓ છે અને જે એમના સૂચનો હતા તે બધા અમે નોંધ્યા છે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એ બધાને સૂચના આપી છે